वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरि कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पुर सातमु तरंग चौथु। भगवान श्री हरि अने जीवा खाचरेनो सुंदर संवाद छे। जीवेंद्र नृप बोलत भये श्री हरि से कर जोरी। तुम्हारी माया प्रबल है व्यापे नहीं कब मोर। जीवेंद्र नृप बोलत भये। चालू कथा प्रसंग। भगवान श्रीहरि बुढ़ा दादलना कुतर्क थी खूब उदास थया, कुराजी थया, ठपको आप्यो। बुढ़ा दादले तरह तरह नी वात करी। जीवा खाचर ने खबर पड़ी गई महाराज राजी नथी। एमने वच्चे हाथ जोड़ी चालू संवाद में ज प्रार्थना करी, अरे प्रभु जीवेंद्र नृप बोलत भये श्री हरि से कर झोरी। तुम्हारी माया प्रबल है व्यापे नहीं कब मोर। दरबार जीवा खाचर बन्ने हाथ जोड़ीने श्रीहरि ने कहवा लाग्या, हे प्रभु आपनी माया घणी बलवान छे। तुम्हारी माया प्रबल है। तमारी माया महाबलवंत छे। व्यापे नहीं कब मोर। कृपा एटली करो कि माया अमने व्यापे नहीं। हम जीव हे अल्पमती तुम हो गुण सागर। अमे तो जीव छे, अमारू ज्ञान टूकू छे, अमारी आवरदा टूकी छे, अमारी बुद्धि टूकी छे, अमे बधु टूकू छे। अमारी पासे एक अभिमान लांबू छे बस। मंदः सुमंद मतयः मंद भाग्यः ह्युपद्रुतः। अमारी बुद्धि मंद छे, अल्प छे, अमारी समझण अल्प छे, अमारु आयुष्य अल्प छे, बद्धु अल्प छे। अभिमान केवु छे? हाँ, तमिलनाडु करता पण लांबू। आ तो एक हास्यनी वात छे दादा। एक नाना बाळक ने पूछ्यु कि आ दुनिया में मोटामां मोटू नाडू क्यूं? तो के तमिलनाडु। અને અભિમાનનું નાડું તો તમિલનાડુ કરતાં પણ મોટું છે પાછું। હમ હે જીવ અલ્પમતી તુમ હો ગુણ સાગર। બાલક કો તુમની ભાવના નટવર હે નાગર। હે પ્રભુ અમે તો જીવ છીએ, અલ્પ બુદ્ધિ છીએ, આપ સમસ્ત ગુણના મહાસાગર છો, નટવર છો, નટનાગર છો। અમને બાળક જાણી આપ નિભાવજો। જીવા ખાચરની આ પ્રાર્થના આપણે બધાએ ધ્યાનમાં લેવા જેવી છે। આપ સર્વે જાણો છો દુઃખ માત્રનું કારણ માયા છે અને સુખ માત્રનું કારણ મહારાજ છે। ભગવાન સુગમ છે પણ એને સમજવા માટે જીવે ક્યારેય પ્રયત્ન કર્યો નથી। માયા દરરોજ દુઃખ આપે છે છતાં જીવે માયાને જાણી શકતો નથી।
શંકરાચાર્ય જી મહારાજે તો ત્યાં સુધી લખ્યું, સન્નાપ્ય સન્નાપ્ય ભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ્ય ભયાત્મિકાનો. માયાને જાણવી અતિ અટપટી છે, અતિ વિચિત્ર છે, એકે બાજુથી પકડાયેલી નથી. એટલે વચનામૃતમાં મહારાજને પ્રશ્ન પૂછ્યો, માયાનું રૂપ શું છે? મહારાજે વેરી નાઇસ આન્સર, એન એક્સેલન્ટ આન્સર. ભગવાનનું ભજન કરતા જે આડું આવરણ આવે એનું નામ માયા. ભગવાનની ભક્તિ કરતા મહેલ આડો આવે તો એ માયા, અને કોપીનાડી આવે તો એ પણ માયા. જનક રાજા રાજ્યમાં હતા, સુંદર રાણી હતી, અનેક પુત્રો હતા, છતાં પણ એ માયામાં બંધાયા નહીં. અને ઘણા સંન્યાસીઓ ઝૂંપડામાં રહેતા હતા, લંગોટી પહેરતા હતા, છતાં કોપીનમાં બંધાયા છે. માયા વિચિત્ર છે. અચરજ માયા તુમ્હારી અહો પ્રભુ, અચરજ માયા તુમ્હારી, જિસ મોહે સકલ નર નારી અહો પ્રભુ, અચરજ માયા તુમ્હારે. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન. મહારાજ, આ માયા કેટલી અચરજ છે, મોસ્ટ વન્ડરફુલ, એટલી વિચિત્ર છે. આ માયામાં એટલા બધા ફસાયા છે, ઇન્દ્ર ચંદ્ર બ્રહ્મા જેવા મોટા દેવો, મોટા મહાદેવો, રાજા મહારાજાઓ બધા ફસાયા છે. પ્રભુ આ માયાને કેમ ઓળખવી? બ્રહ્માનંદ સ્વામીનું આ નાનું કીર્તન સમજવા જેવું છે. પંચ વિષય કે જાલ બિછાઈ, બંધન રચિયા ભારે, લાલચ મે સબ જીવ ફસાયે, લાલચ મે સબ જીવ ફસાયે, નિકલન કે નહીં બારે હો પ્રભુ, અચરજ માયા તુમ્હારે. પંચ વિષય, શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પાંચની માયા ભગવાને એવી ફેલાવી છે. પંચ વિષય કે જાલ બિછાઈ, બંધન રચિયા ભારે. રમેશભાઈ બામરોલિયા દરેક પૂનમે દર્શન કરવા આવે, હસતા હસતા ઘણીવાર આવે તો કહું પૂનમિયા ભગત આવ્યા. એમને નિયમ છે પૂનમનું, આજે આવ્યા હતા. વચનામૃતના એવા બે ત્રણ સરસ પ્રશ્ન મને પૂછ્યા, આનંદ થાય. હરિભક્તો વચનામૃત ધ્યાનથી વાંચે છે. વચનામૃત હતું પ્રથમનું 73મું, આજે એમની પૂજામાં વાંચવાના ક્રમમાં આવ્યું. કામ જીત્યાનું વચનામૃત છે. ગોપાળાનંદ સ્વામીનો પ્રશ્ન છે, કામ કેવી રીતે જીતવો? દેવોના પણ દેવ જેને કહેવાય એવા મહાદેવ શિવજી ઉર્ધ્વરેતા છે, બ્રહ્મચારી છે, તેમ છતાં વચનામૃતમાં સંવાદમાં એમાં જ આવે છે તે પણ સ્ખલિત થયા. કામ એટલો ખતરનાક છે, એટલો ખતરનાક છે. ભગવાનની માયા એવી છે ને કોઈને છોડ્યા નથી. એક ભગવાન સિવાય, ઋષિમ નારાયણ મૃતે, એક ભગવાન સિવાય કોઈને છોડ્યા નથી. અમારે વાત ચાલતી હતી, એમાં એક વાત મેં કરી હતી, અત્યારે આ પ્રસંગમાં વાત કરું. મેં રમેશભાઈને કહ્યું, રમેશભાઈ તમે આ પ્રશ્ન પૂછો છો ને એ જ ઘણી મોટી વાત છે. આવો પ્રશ્ન કોઈને થઈ શકે તો સમજો હવે એ ભગવાનના રસ્તા ઉપર બરાબર ચાલવા લાગ્યો છે. જગતના જીવોને કામ ક્રોધ લોભ મોહ કંઈ ખબર જ નથી, સ્વાદ શું કહેવાય ખબર જ નથી, એટલા બધા વિષયમાં ડૂબી ગયા છે. પાપ શું કહેવાય એને ખબર નથી, પુણ્યનો રસ્તો જોયો જ નથી. એટલે મેં એમને વાત કરી, આ કામ કેટલો ખતરનાક છે. ઇતિહાસની આ સત્ય ઘટના, મુસ્લિમ રાજા દિલ્હીના
કદાચ હું નામ ભૂલતો હો તો મને માફ કરજો, કારણ કે આ પ્રસંગ એટલો બધો તાજો મેં વાંચ્યો નથી. કથામાં તો બહુ સાવધાનીથી વાંચવું જોઈએ. અલ્લાઉદ્દીન ખીજલી કે જે હોય તે મુસ્લિમ રાજા હતા, હમણાંની જે આ ઘટના ઇતિહાસમાં અમર ઘટના છે, આખી દુનિયા જાણે છે. એ સમયમાં રાજસ્થાનમાં પદ્માવતી નામની સ્ત્રી, મહારાજા રતનસિંહની પત્ની, અતિ સુંદર સ્ત્રી, એના રૂપની ચર્ચા દિલ્હી સુધી પહોંચી. દિલ્હીનો રાજા મુસ્લિમ નવાબ એને મેળવવા માટે અધીરો બન્યો. સૈન્ય લઈને ચડાઈ કરી. રાજસ્થાની રજપૂતો પણ જેવા તેવા હોય, એણે પણ સામે લડાઈ આપી. હજારો મરાયા, કોઈ જીતે નહીં, કોઈ હારે નહીં, નિર્ણય થાય નહીં. છેવટે આ મુસ્લિમ રાજાએ પ્રસ્તાવ મૂક્યો કે મારી એક જ ઈચ્છા છે કે પદ્માવતીનું એકવાર જો મને મોઢું જોવા મળે તો હું આ યુદ્ધ છોડી અને પાછો દિલ્હી જતો રહીશ. મને એકવાર એનું મોઢું બતાવો, એટલે કે સ્ત્રીને મને બતાવો. પદ્માવતી પતિવ્રતા નારી હતા. રાજસ્થાની રજપૂત લોકો પણ કોઈ રીતે મચક આપવા તૈયાર નહોતા, પણ હજારો માણસ મરતા અટકે એટલા માટે વચલો રસ્તો કર્યો કે મુસ્લિમ રાજા વિશ્વાસપાત્ર તો છે જ નહીં, સામે તો જવાય નહીં, પછી તો મોટું યુદ્ધ થાય, બહુ મોટો નરસંહાર થાય, એના કરતાં દૂર અરીસો રાખવાનો. ઘણી દૂર આ સ્ત્રી સૈનિકોની વચ્ચે આવે, એનું પ્રતિબિંબ અરીસામાં પડે, એ પ્રતિબિંબ એ નવાબને બતાવવાનું. આટલું જ હતું ખાલી. આ સત્ય ઘટના. પદ્માવતી આવે, એનું પ્રતિબિંબ આ મુસ્લિમ રાજા જુએ. પ્રતિબિંબ એટલે ફોટો જ કહેવાય ને, ખોટું ચિત્ર જ કહેવાય ને, પણ એ પ્રતિબિંબ જોયા પછી, એનું રૂપ જોયા પછી એટલો બધો અધીરો બની ગયો, કામાતુર બન્યો, ગમે તેમ થાય, આખી પૃથ્વી મરી જાય તો મરી જાય, પણ હવે તો આને મેળવવી જ છે. બમણું સૈન્ય લઈને આવ્યો, ચડાઈ કરી, હજારો માણસો મરાયા, રાજા મરાયો, રતનસિંહ મરાયો, હાહાકાર મચી ગયો. કિલ્લો તોડીને સૈનિકો અંદર પ્રવેશવાના, અંદર હજાર સ્ત્રીઓ સાથે, દાસીઓ સાથે પદ્માવતી તૈયાર થઈને બેઠેલી કે જો રાજા મરી જાય તો હવે મારે જોહર કરવું, એટલે કે અગ્નિસ્નાન કરવું. આત્મહત્યા ન કહેવાય એને દાદા, અગ્નિસ્નાન. આમ વસ્તુ એક જ છે. ઊંડો અંધાર્યો કૂવો, એમાં આગ સળગાવેલી હતી તૈયાર. પદ્માવતી પોતાના પતિને યાદ કરી, પરમેશ્વરને યાદ કરી સૌથી પહેલાં એમાં પડે, એની પાછળ 1000 સ્ત્રી, 1000 કરતાં પણ વધારે. રાજસ્થાનનો ઇતિહાસ છે, આખી દુનિયા જાણે છે. એક જ દિવસે, એક સાથે, એક જ ઊંડા ખાડાની અંદર પડી 1000 કરતાં વધારે સ્ત્રીઓ સળગી ગઈ. વિચારો તમે, કારણ શું? એક માણસની આંખમાં રૂપનું કણું પડ્યું. કેનું કણું? આનું જ નામ માયા. પૂજ્યપાદ ગુરુજીએ વડોદરા શિક્ષાપત્રી ભાષ્યની કથામાં માયા વિશે કથા કરી છે. 8-9 કલાકની કથા એકવાર હરિભક્તોએ સાંભળવી જોઈએ. જો માયા આપણને સમજાણી નથી તો મહારાજ પણ આપણને સમજાવવાના નથી. ભગવાનને જાણવા માટે માયાને સમજવી થોડી તો જરૂરી છે જ, તો એનાથી બચીશું, અને એનાથી બચીશું તો મહારાજ સુધી પહોંચીશું. વાત સાચી છે ને? માયાને કેમ જાણવી? અહંકાર અને આસક્તિ આ માયાના સ્વરૂપ છે. રૂપ અને રૂપિયો આ બે માયાના સ્વરૂપ છે. રૂપમાં ચિત્તવૃત્તિ ખેંચાણી એટલે સમજો એમાંથી નરસંહાર થશે. આ પૃથ્વી ઉપર ધન અને સ્ત્રી માટે જેટલા માણસો મર્યા છે ને, એટલા ઇતિહાસમાં કોઈ માટે નથી મર્યા. અને એટલા જ માટે જીવા ખાચર કહે છે, મહારાજ આ બધું માયાનું કામ છે. માણસના મનમાં એવા તર્ક કુતર્ક કરાવે, સામે ભગવાન બેઠા હોય, અનેક ઐશ્વર્યના જોયા હોય, તેમ છતાં એમાં પ્રતીતિ નથી આવતી. મેં કહ્યું હતું ને, કળિયુગનું લક્ષણ છે, સત્યમાં પ્રતીતિ આવશે નહીં,
અને અસત્યમાં જીવ પ્રાણી માત્રને જલ્દી પ્રતીતિ થશે એનું જ નામ કળિયુગ. અક્ષરાનંદ સ્વામી એક વાત કરી છે, આ તો એટલે સમજાવું છું કે માયાને સમજવી જરૂરી છે. આપણે ક્યારેય મહારાજને પ્રાર્થના નથી કરી, જીવા ખાચરે કેવી પ્રાર્થના કરી, હે મહારાજ તમારી માયાથી બચાવજો, હે પ્રભુ. વચનામૃતમાં મહારાજે કહ્યું, પૂજા કરી રોજ મહારાજને પ્રાર્થના કરવી, હે દિનાનાથ, હે દિનબંધુ, હે કૃપા સિંધુ, હે ભક્ત વત્સલ, ચાર પ્રકારના કુસંગી થકી અમારી રક્ષા કરજો. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, એના થકી અંતઃશત્રુ થકી અમારી રક્ષા કરજો. પ્રહલાદજીની વાત કરતા શ્રીજી મહારાજ એમ બોલ્યા, લોયાનું ત્રીજું વચનામૃત, પ્રહલાદજીએ ભગવાનને કહ્યું, તમે મારી રક્ષા કરી એને હું રક્ષા નથી માનતો, વિચારતો કરો આ નાનો છોકરો. કેટલી ઊંચી એની સમજણ, તમે મારી આ બધી રક્ષા કરી એને હું રક્ષા નથી માનતો, તમે મારી ઇન્દ્રિયો અને અંતઃકરણથી રક્ષા કરશો એને હું રક્ષા માનીશ. હજી તો મોટા ભાગના લોકો ભક્તિની ટ્રેક પર જ નથી આવ્યા, ભક્ત શું કહેવાય એ જ ખબર નથી. આ ભક્તના લક્ષણ છે. મહાબળવંત માયા તમારે જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. ભક્ત ચિંતામણીમાં સારંગપુરમાં ઉત્સવ થાય, મહારાજ બધાને મોજ આપતા હતા અને એમાં બહેનોને કીધું મોજ માગો, બહેનોએ શું માગ્યું ખબર છે, મહારાજ પૈસા આપો, પૈસા, બીજું તો બહુ છે પૈસા જ નથી, પૈસા નહીં તો સેવા કેમ થાય તમારી, તમે તો લક્ષ્મીના નાથ છો, તમારે ક્યાં ઓછા છે, આપી દો ને, ચમત્કાર બતાવી દો ને એકવાર, પૂરું થઈ જાય. ઘણા નથી કહેતા સ્વામી લોટરી લગાડી દો ને એકવાર, આપણે મોટા લોયાધામ કરીએ, એમ લોટરીથી જો લોયાધામ થતા હોય ને, અજ્ઞાન છે આપણું. આજ આવું જે બોલીએ છીએ ને, આજ આપણી મોટી મૂર્ખામી છે. અત્યારના જેટલા સત્સંગી ભક્તો કહેવાય છે ને, આ બધાએ તપાસ કરવું જોઈએ આપણે કેટલી મૂર્ખામીમાં જીવીએ છીએ. રૂપ અને રૂપિયો, અહંકાર અને આસક્તિ, આ બધા માયાના સ્વરૂપ છે. ભગવાન પાસે રૂપિયા માગવા એટલે ભગવાન પાસે દુઃખ જ માગવું. ભગવાન પાસે માગ્યું છે, અરે પેલા લખુચારણ સમાધિવાળા હતા, નીલકંઠવર્ણી પધાર્યા, ભગવાન જાણી સેવા કરી, મહારાજ રાજી થયા, માગો માગો કહ્યું, સમાધિવાળા હતા, સ્થિતિવાળા હતા, શું માગ્યું ખબર છે, મારો દીકરો વીરો અને મારી બધી ભેંસ અમર થાય. કેટલી મૂર્ખામી નીલકંઠવર્ણીને થયું, આની સમાધિ ગઈ પાણીમાં, આની જિંદગી ગઈ પાણીમાં, આની સાધના ગઈ બધી પાણીમાં, દીકરાને અમર કરી અને ભેંસને અમર કરી, શું કરશે દાદા, હેત ક્યાં કર્યું એણે, વિચાર તો કરો કેવી ખતરનાક માયા છે, છોડેવી છે કોઈને. આની તો વાત જેટલી કરીએ ને દાદા એટલી ઓછી છે. જ્યાં વાસના જેની જરે રહે છે, ઈડરમાં એક ગોવિંદ રામ કરીને હરિભગત હતા, આપણા શાસ્ત્રમાં લખેલી આ બધી વાતો તો એવી છે ને ભૂકા બોલાવી દે. આ ગોવિંદ રામ બહુ સેવાભાવી હતા, ઘણા હરિભક્તો સંતોના સેવક હોય, પણ કેવા સેવક હોય, આંધળા સેવક હોય, કેવા, એ સાચું કરે તોય સાચું, ખોટું કરે તોય સાચું, એને આંખ ન હોય ખાલી કાન જ હોય, જીભ ન હોય ખાલી પગ જ હોય, દોડ દોડ જ કરે. એક બ્રહ્મચારી હતા, નામ છે પણ આપણે બહુ બોલવું નથી, બહુ મોટા ગોવિંદરામ એવા બધાની સેવા કરે, બ્રહ્મચારીને ખબર પડી ગઈ, નસ પકડી બરાબર. આ બ્રહ્મચારી પૈસા ભેગા કરે, હવે એ જમાનામાં તો બહુ કડક હતું, પૈસા ખબર પડે સાધુ પાસે તો એને રાખે નહીં, વિમુખ કરે. અને આ ગોવિંદરામને આપેલા હાચવવા,
અને ગોવિંદરામને એમ કે ગમે તેમ તો સ્વામી તો રાજી થાય છે ને, સ્વામીનો રાજીપો મળે છે ને, સ્વામીના આશીર્વાદ મળે છે ને, આવું એના મનમાં બોલો. આવી રીતે રાજીપો રડવા ઘણા બધા અત્યારે નીકળ્યા છે, ઘણા બધા આ અમેરિકામાં તો ઢગલો છે આવા રડવાવાળા. સંતો ઘરે પધારે એટલે પહેલા કે સ્વામી અમારા ઘરના દીકરીઓને પ્રશ્ન પૂછવો છે, એમ નહીં એ ચિઠ્ઠી લખીને મોકલે એમ નહીં, એ સામે બેસે એનો પ્રશ્ન એ જ પૂછે ને તમે એને જ જવાબ આપો, અમારી વચ્ચે શું જરૂર છે. અને સંતો કે મહારાજે ના પાડી, અરે મહારાજે ભલે પણ પેલા સ્વામી બોલે છે, પેલા સ્વામી કહે છે, કેટલાના પાછા ઉદાહરણ આપેલો. દુઃખની વાત છે, સત્સંગના નામે એટલો મોટો કુસંગ ચાલ્યો છે. દુનિયાનો કુસંગ તો સારો, કાગડોને બગલો બેમાં કોણ સારા દાદા? શાસ્ત્રોમાં આવી કલ્પના એક પ્રશ્ન પૂછ્યો છે કે કાગડોને બગલો એમાં કોણ સારો? તો કે કાગડો વધારે સારો, કેમ કે અંદરથી કાળો અને બહારથી કાળો, પેલો બગલો ખતરનાક, ઉપરથી ધોળો અને અંદરથી કાળો છે. એમ આ જગતમાં બગ ભગત વધ્યા ને એમાં પ્રોબ્લેમ થયો. જગતના કાગડા તો બિચારા સારા કે ચાલો અંદર એ કાળા ને બારે કાળા, એ મંદિરમાં આવતા નથી, કોઈ સારા રસ્તે જઈને પાડતા નથી, પણ આ બગ ભગત છે ને, ધોળા ઉજળા દેખાતા તિલક ચાંદલા કંઠી વાળા મંદિરમાં બેસીન, માફ કરજો પણ આજે બહુ ચાલ્યું છે, ચારે બાજુ ચાલ્યું છે. સ્ત્રી પુરુષની તો મર્યાદા જેવું જ નથી. એક હરિભક્ત વાત કરતા હતા, એક બહુ સારા મંદિરનો ઉત્સવ હતો, ઉત્સવ ઉપર સ્વામીજી હતા અને બહુ મોટું ઓડિયન્સ હતું. એક દીકરીને સ્વામીની વાત કહેવાની ઈચ્છા હતી, સ્ટેજ પર બોલાવી, એટલું નહીં સ્વામીજી આશીર્વાદ આપ્યા. લો હવે આને આશીર્વાદ કહેવાય? એક સાપ શબ્દ રૂડા વાપરીએ છીએ. માફ કરજો, આ અમેરિકાની સત્ય ઘટના કોઈકને અડતી હોય, સાંભળીએ છીએ એટલે દુઃખ થાય ને. આપણે પાંચ વર્તમાન છે, કેટલા? દારૂ, માટી, ચોરી, અવેરી અને વટલવું નહીં, વટલાવું નહીં. મહારાજની એક જ શરત છે, આ પાંચ વર્તમાન જે પાળે એ મારો. વટલવું નહીં અને વટલાવવું નહીં એનો અર્થ શું થાય? જ્ઞાતિએ કરીને નાના હોય એનું આપણે ખાવું ન જોઈએ, અને જ્ઞાતિએ કરીને ઊંચા હોય એને ખવારવું જમાડવું ન જોઈએ. હવે સંત તમારા ઘરે આવે અને તમે રસોઈ બનાવો અને સાધુને જમાડો, તો તમે સંતને વટલાવા કહેવાય કે નહીં? સંત તમારા ઘરે આવે, તમે મેકડોનાલ્ડના પિઝા મગાવો અને સાધુને જમાડો અને એમ માનો અમે સ્વામીને રાજી કર્યા, સ્વામીના મોટા આશીર્વાદ અમને મળવાના, તમે બે લોભી ગુરુ લાલચુ ચેલા દોનો નરક મેં ઠેલમ ઠેલા. જગતના કાગડા સારા, અંદર ને બહાર એક સરખા રંગના છે. આ સત્સંગની અંદરનો જે કુસંગ છે ને, રૂપાળો કુસંગ છે ને, ઉજળો કુસંગ છે ને, એ ખતરનાક છે, એટલે વાત કરવી પડે છે. આ ગોવિંદરામ સેવાભાવી બ્રહ્મચારીના 200 રૂપિયા ભેગા થયેલા, બધાને હાચવેલા, બધું કામ કરે, બીજું કંઈ ખોટું પાપ નહીં, પણ પૈસામાં આસક્તિ, અને પૈસાની આસક્તિ બહુ ખતરનાક છે. પછી જેમ જેમ ઉંમર થાય ને, એટલે હવાર બપોર હાંજ ગણવાનું જ કામ કરે, રૂપિયો ઓછો થવો જોઈએ. એટલે બ્રહ્મચારી મરી ગયા, દેહ છોડી દીધો, રૂપિયાની પાસે પડ્યા રહ્યા. થોડા સમય પછી ગોવિંદરામની ત્યાં દીકરાનો જન્મ થયો. એટલું રડે, એટલું રડે, છાનો જ ન રહે, કેટલી બધી દવા કરીને, કેટલા બધા ભુવાને બતાવ્યું, કેટલું બધું કર્યું. એમાં ગામમાં મોટા સમર્થ સંત આપણા સંપ્રદાયને આવેલા, સ્વામી પાસે જઈને વિનંતી કરી કે સ્વામી દીકરાનો જન્મ થયો, આનંદ તો હતો, એના કરતાં દુઃખ વધારે થયું, કેમ આવું છે? અસાધ્ય રોગ છે, લઈ આવો. દીકરાને લાવ્યા, સંતે નજર નાખી, સ્થિતિવાળાએ સંત ઓળખે, ઓત તારી, આ તો ગોપીનાથજી મહારાજના પૂજારી આવ્યા છે. બોલો, ગોવિંદરામને કીધું, ગોવિંદરામ કોઈ સાધુના પૈસા ઘરમાં રાખ્યા જ તે? તો કે હા. કેટલા છે બોલ, સાચું બોલ. બાપજી પેલા બ્રહ્મચારી મહારાજના 200 રૂપિયા છે. એ બ્રહ્મચારી આવ્યા છે વસૂલ કરવા, પણ હવે હું કેવી રીતે આપું? મારે તો આપવા હતા પણ એ લેવા ન રહ્યા. હવે એક કામ કર, તું હાથમાં પાણી લે અને સંકલ્પ કર કે એ બ્રહ્મચારીના 200 રૂપિયા બધા જ હું બ્રહ્મચારીની પાછળ ધર્માદામાં
સારા કાર્યમાં વાપરી નાખીશ. આવો સંકલ્પ તું કર. એને સંકલ્પ કર્યો. થોડા સમયમાં પેલા દીકરાએ દેહ છોડી દીધો. દીકરો ધામમાં જતો, કે તું બ્રહ્મચારી હતા, અને આ બાજુ એના રૂપિયાને બધા વાપરી નાખ્યા. રૂપિયો અને રૂપ આ બેમાં એટલા બધા ફસાયા છે, એટલા બધા ફસાયા છે, વાત જ ના પૂછો. આ બધી માયા છે. ભગવાનને ભજતા આડું આવે એ બધું માયાનું સ્વરૂપ છે. એટલે મહારાજને રોજ હૃદયથી પ્રાર્થના કરવી, મહાબળવંત માયા તમારી જેણે આવર્યા નરનારી. અક્ષરાનંદ સ્વામીની એક નાની વાત તમને કરીશ. અક્ષરાનંદ સ્વામી એમણે વાર્તા ગ્રંથમાં આ વાત લખી છે. એક સદગ્રહસ્થના ઘરે એના જૂના મિત્ર આવ્યા. મિત્રોને મહેમાનના રૂપમાં મળીને આ ઘરધણી એટલો રાજી થઈ ગયો, એટલો બધો રાજી થઈ ગયો, આજે મિત્રો માટે સારામાં સારું બનાવો. પણ જૂના સમયમાં આજની જેમ ઘરમાં અઢળક ગ્રોસરી તો ભરી ન હોય. બેનોને કહ્યું કે તમે તૈયારી કરો, આજે તો શીરો પૂરી ભજીયા સારામાં સારું બનાવવું છે. હમણાં હું ગામમાંથી થોડું સીધું લઈને આવું છું. મહેમાનોને કહ્યું તમે બેસો. આ સીધું લેવા ગયા. બેનો રસોડામાં કામ કરે છે, મહેમાનો બહાર બેઠા છે. એમાં અચાનક પેલા બેન સ્ત્રી પોકે ન પૂકે રડવા લાગી. એટલે આ મહેમાનો હતા એ મૂંઝાયા કે ઘરધણી તો બહાર છે, હવે સ્ત્રી અંદર એકલી છે, અને નાક કરડ્યો છે, કરંટ લાગ્યો છે, શું થયું છે, જવું જોઈએ. એટલે એ ચાર ત્રણ ચાર જણા હતા, દરવાજે ઉભા રહીને કીધું બેન કંઈ તકલીફ હોય તો બોલો, અમે અહીંયા હાજર છીએ, કેમ આટલું બધું રડો છો. રડતા રડતા પેલા સ્ત્રી બોલ્યા કે હું મારું દુઃખ નથી, દુઃખ મારા દુઃખે નથી રડતી, તમારા દુઃખે રડું છું. કેમ આવું કહો છો? આ તમારો મિત્ર છે ને, એ તમે માનો એટલો સીધો નથી. ઘરમાં મહેમાન આવે આમ બેસારે મને કે શીરા શીરો દૂધપાકીની તૈયારી કરો તમે, અને ગામમાં જાય એના ચાર પાંચ મિત્રોને બોલાવી લાવે, હાંબેલા લઈને આવે, અને પછી ઘરમાં મહેમાનોને ભરીને એવા મારે એવા મારે એવા મારે, જિંદગીમાં એ મહેમાન એના ઘરમાં પછી પગ ન મૂકે. આમ મહેમાનોના કેટલાને હાડકા તોડી નાખ્યા છે, ને આજે તમારો વારો. આ મહેમાનોના તો રૂવાડા ઊભા થઈ ગયા કે અમારો મિત્ર આટલો ખતરનાક છે, અમને તો કેટલો સારો લાગતો હતો, એટલે હું રડું છું. હવે આ લોકો સ્ત્રીનું માને કે ના માને, હવે શું કરીએ? એક રસ્તો છે, એ આ બાજુ ગયા છે ને તમે આ બાજુ પાછળથી ભાગી જાઓ, ગામ બહાર નીકળી જાઓ તો બચી શકો. અને સાંભળો, હાંબેલા લઈને પાછળ આવશે પકડવા, પણ તમે ઊભા ન રહેતા જો હાથમાં આવ્યા તો મારી જવાબદારી નહીં. આ લોકો તો મુઠ્ઠી વાળીને પાછળના દરવાજેથી નીકળ્યા. થોડી વારમાં પેલા ભાઈ સીધું લઈને આવ્યા. એ તો સાચો માણસ હતો. આ સ્ત્રી નઠારી હતી, આ સ્ત્રી વિચિત્ર હતી. અક્ષરાનંદ સ્વામી એમ કહે છે માયા કેવી છે, આ સ્ત્રી જેવી. આણે પૂછ્યું મહેમાન ક્યાં ગયા? એ તો જતા રહ્યા. અરે પણ ગાંડી, કેટલા વર્ષો પછી મારા મિત્રો આવ્યા, એમ જવા દેવાય? તે આગ્રહ ન કર્યો. અરે પણ હું આગ્રહ કેમ ન કર્યો, પણ એને એને હાંબેલા જોતા હતા, એમણે કીધું મારે છ હાંબેલા જોઈએ, હું ક્યાંથી લાવી દઉં, આપણા ઘરમાંથી એક છે. અરે પણ આજુબાજુમાંથી માગી લાવવા હતા ને, હું માગવા જાઉં તો રસોઈ ક્યારે કરું, તમે આટલું સમજતા નથી. તમે એક કામ કરો, જાઓ આસપાસમાં હાંબેલા લઈને આ બાજુ ગયા છે, લઈ આવો, જાઓ બોલાઈ આવો. ત્યાં છ માણસો ભેગા કર્યા, બધા હાંબેલા લઈને ઉપડ્યા, અને દૂરથી જોયા પેલા મિત્રો જાય છે, બૂમો પાડી, ઉભારો ઉભારો ઉભારો, અમે હાંબેલા લઈને આવીએ છીએ. અને આ લોકોના મનમાં તો ફાળ પડી કે આ તો પાછળ આવ્યા હનુમાનજીની જેમ ગદા લઈ ઉભા રહી ખરા. હવે તમે મારા પ્રશ્નનો જવાબ આપો. આ મિત્રોને ક્યારેય પણ પેલા ઘરધણી પ્રત્યે ભાવ થશે? કેમ નહીં થાય? એની સ્ત્રીએ જે કીધેલું હાંબેલા લઈને આવે છે, મારે છે, સાબિત કરી બતાવ્યું કે નહીં? હવે સ્ત્રી ખોટી હતી, એક ધણી ખોટો હતો. આ નઠારી નારીને રસોઈ ન કરવી પડે એટલે આવા નખરા એ કરતી. અક્ષરાનંદ સ્વામી કે આ માયા છે ને આવી નઠારી છે.
જીવ ભગવાનનો વિશ્વાસ જ ન કરે ને એના માટેની એવું ચકડું ચલાવ્યું છે, એવું ચકડું ચલાવ્યું છે જે હાવ સાચા છે ભગવાન સંત ભક્ત એ હવે કેવા લાગે છે, હાવ ખોટા લાગે છે. જે સુખરૂપ છે એ ભગવાનને સંતને ભક્તને સત્સંગ કેવું લાગે છે, જીવને દુઃખરૂપ લાગે છે. આ ચક્ર માયાએ ચલાવ્યું છે કે નહીં, અને બરાબર સક્સેસફુલી ચલાવ્યું છે કે નહીં, અઘરું છે. હા, જીવા ખાચરની જેમ થોડી પ્રાર્થના કરતા આપણે પણ શીખીએ. મહારાજને હૃદયથી વિનવીએ, હે મહારાજ મારી રક્ષા કરજો, કામ ક્રોધ લોભ મોહ એનાથી મને બચાવજો, વાસનાથી મારી રક્ષા કરજો. વાસના કેટલી ખતરનાક છે. જ્યાં વાસના જેની જરી રહે છે ત્યાં જન્મ તે તો જઈને લહે છે, માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. નિર્વાસનિક થવા માટે, એકાંતિક બનવા માટે, મહારાજને વાલા થવા માટે, અક્ષરધામના મુક્તોની પંક્તિમાં બેસવા માટે આપણે ઘણું બધું કરવું પડશે, ઘણું બધું. મહારાજ કહે એમ મફતમાં નથી મળવાના, ભાજી મૂળાના ભાવે નથી મળવાના, દૂધમાં ને દહીંમાં પગ રાખશો એમ કંઈ નથી મળવાના. જીવા ખાચર પ્રાર્થના સરસ કરે છે, હે મહારાજ જ્યાં સુધી આપ સમર્થ ન મળ્યા હતા ત્યાં સુધી અમને અસાધ્ય ભવરોગ થયો હતો, હવે તો આપ સાચા ધન્વંતરી વૈદ્ય મળી ગયા છો, માટે ભવરોગને ટાળી દેજો. કદાચ અમને સદ્ધર્મરૂપ ઔષધ પચે નહીં, ઉલટી થઈ જાય તો પણ કલ્યાણકારી સદ્ધર્મરૂપ ઔષધિ અમને પાતા રહેજો. કદાચ પુત્ર આજ્ઞામાં ન રહે છતાં માતા તે પુત્રનું રક્ષણ કરતી રહે છે, પુત્ર કુપુત્ર થાય પણ માં કદી કુમાતા નથી બનતી, તમે તો માતાના સ્થાને છો. અમારી બુદ્ધિમાં આ બધો દુઃખરૂપ સંસાર ભરપૂર રીતે ભર્યો છે, જ્યાં સુધી આપ મળ્યા ન હતા ત્યાં સુધી અમે આ સંસારમાં જ સાર માનતા હતા, અમે આ સંસારને જીવન પ્રાણ માન્યો હતો, તેને આપે કૃપા કરીને ખોટો કરી બતાવ્યો. બસ આટલું જ છે. આ સંસાર જેને ખોટો લાગવા લાગે તો સમજો કે હવે આપણે ભક્ત થઈ ગયા. પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધી આ સંસાર અસત્ય છે, ખોટો છે તેમ કોઈ કહેતું નથી. તમે આવ્યા અને આ વાત કરી, હવે અમને સમજાય છે. આ સમજ્યા પછી પણ એક સેકન્ડ માટે સમજાય, ઘરે જઈને છોકરાનું મોઢું જોવે એટલે પાછું બધું ભૂલાઈ જાય, એને સમજણ ન કહેવાય. પાકી સમજણ જોઈએ, દ્રઢ સમજણ જોઈએ, એક સરખી સોનાના દોરા જેવી સમજણ જોઈએ. જીવા ખાચર આવી પ્રાર્થના કરે છે. આવા સારા ભગત હતા તો પણ કેટલા ભટકી પડ્યા ખબર છે ને છેલ્લે? મહારાજનું માથું કાપવા તૈયાર થયા, વિચારો. આ ભગત, એ ભગત પ્રાર્થના કરે છે તો આપણી કોઈક આમાં કિંમત ખરી? માયા આવી ખતરનાક છે. અમને જ્યારે આપનો યોગ થયો ત્યારે આપે અમને સંસારને ટાળનારું ઔષધ આપ્યું છે, હવે આપના ઔષધરૂપી ઉપદેશ વચનો છે તે વારે વારે સંસારની ઉલટી કરાવી નાખે છે. આપ જીવનું હિત કરો છો તે જીવને પૂરું સમજાતું નથી. એક એક વાક્ય સાવધાન થઈને સાંભળવા જેવા છે. આપ જીવનું હિત કરો છો તે જીવને પૂરું સમજાતું નથી, કારણ કે જીવને સંસારનું બંધન અનંત કાળનું છે, તે તરત છૂટતું નથી. પેલા મહેમાનોને કોણ સમજાવે કે આ સ્ત્રી ખોટી છે, ઘરધણી તો સાચો છે, ભલે હાંબેલા લઈને પાછળ આવ્યો, કોણ સમજાવે દાદા? અને કોઈ સમજવા જાય તો માને ખરા? એ ઉભા રહે ખરા? માયાએ આવી ચાવી ચડાવી છે. સંતો ભક્તોનો એવો અવગુણ એને લાવી દીધો છે ને. બોલો, અમેરિકામાં એક માણસ છે, આપણા એક હરિભગત જોબ કરે છે,
એ જ્યારે ભેગા થઈને તે શું કહે ખબર, એ માલિક છે. એટલે પેલા ભગતને શું કહે, તારા સ્વામિનારાયણના સાધુ તો મને સામે મરે ને ગોળી મારવાનું છે, ગોળીએ દેવા છે ને. લો પેલો કે પણ તમારું શું બગાડ્યું છે? તો એ દ્રષ્ટાંત શું આપે ખબર, આટલા બધા લોકોને સાધુ બનાવી દે છે, દુનિયા કેમ ચાલશે? અલ્યા ભલા માણસ, તારા ઘરની કરીને દુનિયા કેમ ચાલશે બોલો? એને કેટલી બધી ચિંતા છે દુનિયા ચલાવવાની. આશિત ભગત, સ્ટોર ન ચાલતો તો મળજો એને તમે. એકદમ સાચી વાત કરું છું દાદા. આ જે હોય બધાને મૂંડી નાખે છે, બધાને સાધુ બનાવી દે તો દુનિયા કેમ ચાલશે? લો એને કેટલી બધી દુનિયા ચલાવવાની ચિંતા છે. શું માણસો મૂર્ખામીમાં જીવતા હોય છે. આ તો ભગવાન દયાળુ છે, બાકી ભગવાન ગોળી ઝીકે એને. હા આવું છે દાદા, કોણ સમજાવે એને કે ભલા માણસ આ દુનિયા કોણ ચલાવે છે? સાધુ તપ કરે છે, ભજન ભક્તિ કરે છે, એટલે આ દુનિયા ચાલે છે. તારા જેવા પાપી માણસની મહેનતથી ન ચાલે આ દુનિયા, કોણ સમજાવે દાદા? સંતો ભક્તોનું તપ છે એટલે આ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર, આકાશ બધું સ્થિર છે. આ પૃથ્વી ઉપરથી જ્યારે સંત અને ભક્ત 100% સમાપ્ત થશે ને, તે દિવસે આ પૃથ્વીનો પ્રલય થઈ જશે. પૃથ્વી સ્થિર છે એવા એકાંતિક સંત ભક્ત કે ભગવાન એના પ્રતાપે. પણ કોણ એને સમજાવે? સમજો છો ને તમે? આખી દુનિયામાં અવળી ઘેડ પડી ગઈ છે, અવળી ચાલ ચાલે છે બધી જગ્યાએ. તમારા ઘરથી લઈ તે દુનિયાભરના માણસો સુધી જોશો આવું છે. એક એક શબ્દ ધ્યાનથી સાંભળો. જે રીતે જીવ દેહની સાથે જડાઈ ગયો છે, તે રીતે જ સંસારનું બંધન જીવની સાથે જડાઈ ગયું છે. દેહને આપણે આત્મા માની લીધો છે, એમ જ આ સંસારને પોતાનું રૂપ માની લીધું છે. જ્યારે જીવ આવી રીતે સત્સંગ સાથે બંધાઈ જશે, ત્યારે તેને સંસારનું બંધન છૂટી જશે. જેવી પ્રીતિ દેહને દેહના સંબંધીમાં છે, એવી પ્રીતિ ભગવાનને સંતમાં થશે, ત્યારે સંસારનું બંધન કપાશે. ઘણી વાર કહું છું કે એક જ ચાવી તાળાને બંધ પણ કરે, તાળાને ખોલે પણ. એમ એક જ હેત જગતમાં થાય તો બંધનનું કારણ, સંત અને ભક્તમાં થાય, ભગવાનમાં થાય તો મુક્તિનું કારણ. એટલે ગુરુજીનું સૂત્ર વારંવાર યાદ કરીએ, હરિમાં હેત કરો, પ્રભુમાં પાગલ બનો. કોઈ પણ રીતે કથા વાર્તા દ્વારા, કીર્તન ભક્તિ દ્વારા, દર્શન કરીને મૂર્તિમાં હેત થાય, મહારાજમાં હેત થાય એવી રીતે પ્રયત્ન કરો. મહારાજને પ્રાર્થના કરો, હે મહારાજ તમારા ચરણોમાં અમને પ્રેમ જગાડો. તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે બીજું મને આપસો માં, બીજું મને આપસો માં. હે મહારાજ, આપ અને આપના બધા સંતો જીવની બધી રીતને જાણો છો, આપ અહીંયા સ્થિર નિવાસ કરીને રહો, હવે અહીંથી ક્યારેય ઉદાસ થઈને જશો નહીં. આવી એણે પ્રાર્થના કરી. પાઘળીનો વળ છેડે, છેલ્લે છેલ્લે એણે કહેવાનું હું તું આ કીધું. હવે મહારાજ બોલે છે, સાંભળજો સાવધાન થઈને. ત્યારે શ્રીહરિ બોલ્યા, દરબાર અમને કાયમ રાખવા એ ઘણું કઠણ કામ છે, કારણ કે અમારો એવો સ્વભાવ છે અમે જ્યાં રહીએ ત્યાંના લોકોને વારંવાર વઢતા રહીએ છીએ. રોકવા જોઈએ, ટોકવા જોઈએ એવો અમારો સ્વભાવ છે, અને જીવ પ્રાણી માત્રનો સ્વભાવ આવું સહન કરી શકવાનો નથી. તમે બોલો છો પણ અમે ટોકીશું પછી, પછી તો એમ કહેશો કે હવે મહારાજ જાય તો. જીવે ભગવાન સિવાયનું જેટલું ઠેરાવ્યું હોય ને અને કરવા ધાર્યું હોય, તે બધાને જ્યારે ઉડાવી દેવામાં આવે ત્યારે જીવને ભગવાન પ્રત્યે ભાવના થાય છે. અમારો સ્વભાવ એવો છે, ભગવાન સિવાયની બધી વાત ખોટી કરાવી નાખીએ, બધી વાતની ઉલટી કરાવી નાખીએ, એટલું અમે જીવને ટોકીએ છીએ, વઢીએ છીએ, ખીજીએ છીએ. એ સહન થઈ શકે, એ અમને રાખી શકે? જીવને સંસાર તરફ દોડવાનો ભાવ છે, અને અમારી તો ભગવાન તરફ જ જોરદાર દોટ છે. ઉત્તરને દક્ષિણ ક્યારેય ભેગા થઈ ન શકે. જગતને જે જોઈએ છે એ અમારી પાસે છે નહીં, અને અમારે જે આપવું છે એ જગતને જોતું નથી. કેવી રીતે બને?
संसार को जानत असत हम, जैसे स्वप्न विलास चक्रवृत्ति भये भूप ही जागे तब भये नास। अमे तो संसार ने असत्य जानिए छे, अने पामर जीव संसार ने सत्य जाने छे। आ संसार तो स्वप्न जेवो छे, स्वप्न में कोई चक्रवर्ती राजा थाय पण जागे त्यारे तेना साम्राज्य नो तो विनाश थई जाय छे। बस एवी ज रीते पेलू स्वप्न आँख बंद थाय त्यारे शुरू थाय, आँख खुले त्यारे पूरू थाय। आ जगतनू मोटू स्वप्न, लांबू स्वप्न आँख खुले त्यारे शुरू थाय, बंद थाय त्यारे पूरू थाय। फेर एटलो छे, पेलू स्वप्न 5-50 मिनिटनू छे, आ 5-50 वर्षनू छे, फेर शू छे आमां। ए सुख स्वप्न जेवो छे आ संसारनो रे, जगत स्वप्न जेवो छे। તેવી રીતે બ્રહ્માંડના બધા લોક સુધા સમગ્ર સુખ સ્વપ્ન સ્વપ્નના વિલાસ જેવા જ છે। માણસનું જીવવું એ પણ માણસના હાથમાં ક્યાં છે? મહારાજના શબ્દો તો જુઓ, માણસનું જીવવું એ પણ ક્યાં માણસના હાથમાં છે, છતાં મૃત્યુથી ડરતો નથી। કેટલું મોટું અજ્ઞાન છે, કેટલું મોટું અજ્ઞાન છે। હમણાં જ મેં વાત કરી હતી, આજે પૂનમનો દિવસ છે, 3 દિવસથી ઉપેન્દ્રભાઈ ભારત ગયા, તીર્થયાત્રા કરવા ગયા, અચાનક એટેક આવ્યો, ઉપરા ઉપર સ્ટ્રોક આવ્યો, દવાખાને પહોંચ્યા, બંને કિડની ફેલ અને ધમમાં ગયા। નાની ઉંમર હતી, છીતુ કાકા કેટલા હેલ્ધી, કેટલા હેપી, કેટલા એક્ટિવ, નખમાં રોગ નહીં માણસને। પૂનમના દિવસે બસ લઈને દર્શન કરવા નીકળ્યા આજે જ સવારે, અને જય બોલી ત્યાં તો પૂરું। કોઠા ગામના રમેશભાઈ એની વાત સાંભળી, 3 દિવસથી રોજ આવા સમાચાર આવે છે। ભગવાન આ બધી લીલા એટલા માટે કરે છે કે આપણને સમજાય કે કરતા આપણે નથી, કરતા કોઈક બીજા છે। તેમ છતાં જીવ એ ભગવાનને ઓળખતો નથી અને મૃત્યુથી ડરતો નથી। હે તારે માથે નગારા વાગે મોતના રે, બોલો, મોતના નગારા 24 કલાક વાગે છે। ડેથ ઇઝ અનસર્ટેનલી સર્ટેન, કોઈ પાસે સ્યોરિટી નથી, કોઈ પાસે ગેરંટી નથી, પણ તેમ છતાં માણસનું અજ્ઞાન એવું છે, એને મનમાં એમ માની લીધું છે કે આપણે તો મરવાનું નથી। આ વાત કરતા હોય તો વક્તા એમ માને કે આપણે નથી જવાનું, બાકી બધા મરવાના, અને સાંભળનારા એમ માને કે આપણે નથી મરવાના, બાકી બધા। આપણું જ્ઞાન હંમેશા બીજા માટે વાપર્યું છે એ જ આપણું અજ્ઞાન છે। મેં ઘણી વાર વાત કરી છે ને, જેણે જેણે જ્ઞાન બીજા માટે વાપર્યું આ કોઈ સફળ નથી થયા। જેણે જેણે કોઈ પણ જ્ઞાનની વાત હોય પોતા માટે વાપરો, કોઈ પણ જ્ઞાનની વાત મારા માટે વાપરવી છે। આંખ બંધ કરીને થોડો વિચાર કરો, નક્કી છે ક્યારે મૃત્યુ આવશે? એ ભૂલે મારે, ભૂલે મારે આવું તન ભાળી દેશે બાળી રે જીવ, ભૂલે મા ભાઈ તું ભૂલી ન જતો, ડોન્ટ ફરગેટ, ભૂલતો નહીં। આ રૂડું રૂપાળું શરીર દેખાય છે ને, ખબર નહીં પલકી બાત કરે કલકી, હે ભાઈ બાત કરે કલકી, એક પલકી ખબર નથી અને બાત કલકી કરે। હમણાં તો કંઈ પાખંડ ચાલુ છે ને દાદા, રાજકોટમાં એક એન્જિનિયર જોબ કરવા ન ગયો થોડા દિવસ માટે, એટલે એને ચિઠ્ઠી મોકલી કે તમે જોબ પર આટલા બધા દિવસથી નથી આવ્યા। તેણે જવાબ શું મોકલ્યો ખબર? હું તો કલકી અવતાર છું, ભગવાનનો અવતાર, મારે કંઈ જોબ થોડી કરવાની, આ સારું, બધા એક એક અવતાર બની જાઓ એટલે પૂરું થઈ જાય પૃથ્વીનું। 2 લાફા જીક્યા હોય ને ઉતરી જાય કે નહીં? આવા બની બેઠેલા ઢોંગી ધુતારા ધતિંગ કરનારા માણસોને ખરેખર આ કળિયુગમાં એવું ચાલ્યું છે ને અત્યારે, બોલો, કલકી અવતાર થઈ ગયો, જોબ ના કરવી પડે ને, કલકી અવતાર થઈ ગયો। એને જોરદાર પત્ર લખ્યો છે પાછો,
ત્યારે આપણને થાય કે શું કળિયુગ ચાલ્યો છે, અને ચાલવાનું આ બધું કળિયુગમાં જબરજસ્ત ચાલવાનું. કારણ કે કહેવાય છે ને, જ્યાં લાલચુ માણસો હોય ને ત્યાં ધુતારા ક્યારેય ભૂખે મરે નહીં. આ બધું પાપ પ્રજાનું છે, લાલચ છે ને લાલચ. એટલી બધી બુરી બલ્લા છે ને લાલચ. કોઈને દેખાતું નથી સામે મૃત્યુ ઊભું છે, હમણાં મરવાનું નક્કી છે. ક્યારે કોને ક્યાંથી કેવી રીતે મરવાનું નક્કી છે ખબર છે? આ હમણાંના દાખલા તો જો, ત્રણ દિવસના વારંવાર આપણે આવા દાખલા સાંભળીએ છીએ. હમણાં મહિના પહેલાં આપણે ઉપરા ઉપર કેટલા મૃત્યુ સાંભળ્યા ખબર છે ને દાદા? ઉપરા ઉપર એક પછી એક, એક પછી એક ફટોફટ ભગવાન વિકેટ પાડે છે. નથી સમજાતું જીવોને, હા હજી કોઈને નથી સમજાતું. એમ નથી થતું ભજન કરી લઈએ, એમ નથી થતું ભગવાનની થોડી ભક્તિ કરી લઈએ. વાતો કરે છે, શ્રદ્ધાંજલિ સભામાં જાય ત્યારે થોડી વાર આંખમાંથી આંસુ પણ પાડી દે. અમે એક જગ્યાએ શ્રદ્ધાંજલિ સભા કરવા ગયા, બે માણસના ઉપર ઉપર મૃત્યુ થયેલા અમેરિકામાં. એ કેટલા બધા માણસો રડી પડ્યા, બધા છેલ્લે મળવા આવ્યા. સ્વામી દર મહિને આ સભા કરવા, મેં કીધું દર મહિને અમને ભારે પડશે. તમે એક કામ કરો, ચાર મહિને રાખો. ચાર મહિના પૂરા થયા એટલે મેં યાદ કર્યું, મેં કીધું ભગત પેલા આપણે સભાનું તમે કહેતા હતા, જો ગોઠવ્યું હોય તો મને કહેજો, મને કહે સ્વામી તમને જણાવીએ થોડા દિવસમાં. ચાર મહિનાના આઠ મહિના પતી ગયા દાદા. રાત ગઈ અને વાત ગઈ. માણસનું જ્ઞાન છે ને ઝાકળ થઈ ગયું છે. માયાના સૂર્યના કિરણોમાં, સૂર્યના કિરણમાં ઝાકળ ઉડી જાય ને, એ માયાના કાળઝાળ ગરમીના કિરણોમાં માણસનું જ્ઞાન એટલું બધું બાષ્પીભવન થઈ રહ્યું છે ને. માટે સાવધાન બનીએ. આપણે બીજાની ભલે ઉદાહરણ તરીકે વાતો કરીએ છીએ, સમજવાનું છે આપણે, ઓળખવાનું છે આપણું અજ્ઞાન, ઓળખવાની છે આપણી અંદર પડેલી આસક્તિઓને. એને ઓળખી એક એક દોષને પકડી પકડીને આપણે કાઢવાના છે. આવું જો કરતા શીખી જઈએ ને, છતે દેહે બ્રહ્મરૂપ બની પરબ્રહ્મની મૂર્તિનું મહાસુખ માણી શકીએ. આવો ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય સિદ્ધાંત છે. એ કાર્ય કરવા ભગવાન પૃથ્વી ઉપર પધાર્યા છે. એટલી સરસ મજાની કથા છે. હજી ત્રણથી ચાર વાત એવી જોરદાર આવવાની છે. સત્સંગી અને કુસંગી બંનેની વ્યક્તિ, બંનેનો માર્ગ. ભગવાન સ્વામિનારાયણ શા માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, શું કરવા માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, શું કરાવવું છે એમણે, આ બધું મહારાજની આ વાત ઉપરથી ખ્યાલ આવશે. આપણે ઉતાવળથી નથી વાંચવી. આજે પૂનમનો દિવસ છે, ચૌદ કડીની કથા પૂરી થાય છે. બોલો ઘનશ્યામ મહારાજની.